નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયર જીકે લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં મહત્વનો ટોપિક એવો છંદ અને આ છંદમાં આ જે મહત્વના છંદ એવા સ્તગધરા છંદ વિશે માહિતી લેવાના છીએ આ સ્તગધરા છંદનું બંધારણ શું છે કેટલા સ્થાને તેમની યતિ આવે છે આ સિવાય આ કયા પ્રકારનો છંદ છે એમની સંપૂર્ણ માહિતી આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ તો મિત્રો શરૂઆતથી અંત સુધી તમે અમારી સાથે જોડાયેલા રહેજો અને હજી સુધી જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો જેથી કરીને નવી માહિતી અપલોડ કરીએ તો સૌપ્રથમ નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે તો શરૂઆત કરીએ મિત્રો સ્તગ્ધરાત છંદ વિશે તો જોઈએ મિત્રો સ્તગધરા છંદ હવે આ સ્તગધરા છંદ છે એ કયા પ્રકારનો છંદ છે મિત્રો તો કે ભાઈ ઓપ્શન આપ્યા હોય એ અક્ષરમેળ બી માત્રામેળ સી સંખ્યામેળ અને ડી છે એ લયમેળ તો મિત્રો આ સ્તગધરા છંદ છે એ અક્ષરમેળ છંદ છે કયા પ્રકારનો છંદ છે તો કે અક્ષરમેળ પ્રકારનો છંદ છે હવે અક્ષરમેળ છંદમાં શું હોય છે મિત્રો તો કે અક્ષરની સંખ્યા ચોક્કસ હોય છે અક્ષરની સંખ્યા ચોક્કસ હોય છે અને સાથે લઘુ ગુરુ પણ ચોક્કસ હોય છે તો આ સ્તગરા છે એમની અક્ષરમેળ છંદ છે અને તેમની સંખ્યા પણ અક્ષરમેળ સંખ્યામાં છંદ અક્ષરમેળ છંદમાં સંખ્યા પણ ચોક્કસ હોય છે અને સાથે લઘુ ગુરુ પણ ચોક્કસ હોય છે હવે જોઈએ એમનું બંધારણની વાત કરીએ તો સૌ પ્રથમ અક્ષર આ સ્તગ્ધરાજ છંદમાં કેટલા અક્ષર હોય છે મિત્રો તો કે સ્તગ્ધરા છંદમાં એકવીસ અક્ષર હોય છે એટલે એવું કહી શકાય કે ભાઈ તમે આ પંક્તિના ઉદાહરણ પરથી પણ તમે આ છંદ ઓળખી શકો છો કારણ તો કે ભાઈ મિત્રો આ એકવીસ અક્ષરવાળો છંદ કોઈ આગળ કોઈ અક્ષર છે આગળ કોઈ છંદ છે નહીં આથી તમે પંક્તિના અક્ષર ગણીને પણ આ છંદ છે ઓળખી શકો છો જો કોઈ છંદ છે એકવીસ અક્ષરનો હોય અથવા કોઈ પંક્તિ એકવીસ અક્ષરની હોય તો તમે સ્તરા છંદ છે એ ફાઇન કરી શકો છો પરંતુ મિત્રો હાલની પેટર્ન પ્રમાણે જોવા જઈએ તો ઘણી વખત તમને એક સરખા અક્ષરવાળી પંક્તિઓ મૂકી દેતા હોય છે અને તેમાં ત્યારે તમારે ઓળખવા માટે તમારા માટે અઘરું બની જતું હોય છે તો આપણે આપણી લોંગ મેથડ દ્વારા જ છે ઓળખી શકશું અથવા કહી શકાય જો થોડીક તમારી પ્રેક્ટિસ હશે તો તમે સરળતાથી છે એ બંધારણ સાથે એમને ઓળખી શકશો હજુ એમનું ગણ તો એ ગણ બંધારણ શું છે મિત્રો તો કે મર ભન ભનય શું છે એમનું ગણ બંધારણ તો કે મર ભન ભનય એટલે કે મર ભન પછી ત્રણ વખત ય આવશે તો આ એમનું ગણ બંધારણ છે યતિ જોઈએ મિત્રો તો કે યતિ છે એ સાતમા અક્ષરે અને ચૌદમાં અક્ષરે છે યતિ સાતમા અને ચૌદમાં એટલે આપણે એ રીતને યાદ રાખી શકાય સાત ચૌદ અને એકવીસ એટલે કે સાતમો ઘડિયો સાત ચૌદ ને એકવીસે છે આ એકવીસ અક્ષરનો છંદ છે અને એમાં યતિ ક્યાં છે તો કે સાતમા અક્ષરે અને ચૌદમાં અક્ષરે એમની યતિ છે એટલે આપણે સાત એકા સાત સાત દુ ચૌદ અને સાત તેરી એકવીસ એટલે આ રીતના આપણે યાદ રાખી શકીએ તે આપણે યતિ સરળતાથી યાદ રહી જશું મિત્રો આપણે અહીંયા યાદ રખાય તો કે જો અહીં સાત તેરી એટલે કે ત્રણ સાથે ગુણાકારમાં લેવાનું છે હવે ત્રણ વખત શું આવશે પાછું છેલ્લે અંતમાં તો કે ય ય ત્રણ વખત રિપીટ થશે એટલે આ રીતના આપણું બંધારણ છે બની શકે અથવા આ રીતના આપણું બંધારણ પણ યાદ રહેશે અને યતિ પણ આપને સરળતાથી યાદ રહેશે અને આમાં અક્ષર કેટલા છે એ પણ આપને યાદ રહેશે હવે જોઈએ એમના ઉદાહરણ જેથી કરીને આપણે વધારે ખ્યાલ આવે તો પ્રથમ ઉદાહરણ છે ધીમે ધીમે છટાથી કુસુમ રજ લઈ ડોલતો વાયુ વાય ફરીથી ધીમે ધીમે છટાથી કુસુમ રજ લઈ ડોલતો વાયુ વાય હવે મિત્રો આપણે પંક્તિ કોઈ પણ પંક્તિ આપી હોય તો એને ઓળખવા માટે સૌ પ્રથમ આપણે પરીક્ષામાં શું કરીશું તો કે એમના અક્ષર ગણીશું તો કે એમના અક્ષર જોઈએ તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તે ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ ઓકે કેટલા અક્ષર છે મિત્રો તો કે અક્ષર છે હવે તેમના લઘુ ગુરુ નક્કી કરવા માટે શું કરીશું તો કે ત્રણ ત્રણ ની જોડ બનાવીશું કે ત્રણ ત્રણ ની જોડ આ રીતના કંઈક બનશે હવે જોઈએ એમના લઘુ ગુરુ નક્કી કરીએ તો શું થશે તો કે ગુરુ 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 લઘુ ગુરુ ગુરુ લઘુ 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 ગુરુ ગુરુ લઘુ ગુરુ ગુરુ લઘુ ગુરુ મિત્રો અહીંયા સમજો મિત્રો યાદ કરો નિયમ કે ભાઈ કોઈ પણ પંક્તિ નો છેલ્લો અક્ષર લઘુ હોય તો પણ શું ગણાશે તો કે ગુરુ ગણાશે તો એ નિયમ અહીંયા લાગુ પડશે મિત્રો નિયમ વાળો વિડીયો તમે ન જોયો હોય તો અત્યારે તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો મિત્રો છંદ ઓળખવા માટે નિયમ છે ખાસ જરૂરી છે એટલે અહીંયા લઘુ હોવા છતાં પણ આપણે કયો લઈશું તો કે ગોરો આવશે તો આ રીતના કંઈક એમનું બંધારણ બનશે આ બંધારણ પ્રમાણે ગોઠવીએ તે પેલા યાદ યાદ કરો આઠ અક્ષર બંધારણ તો કે ય માતા રાજ ભાન શ તો મિત્રો પરીક્ષામાં તમારે આ લખી જ નાખવાનું છે અને આનું બંધારણ પણ આપણે લખી શકશું આ રીતના ગોઠવશું ગણમાં તો કે ય માતા મા તારા તારા જ રાજા જ ભાન ભાન સ ન લ અને શ લ ગા તો આ રીતના આપણે ફટાફટ બાજુમાંથી કંપલીટ કરી જ જેથી કરીને આપણે ક્યાંય ભૂલ પડે નહીં હવે જોઈએ મિત્રો આવું શેમ આવશે તો કે માતા રામા તો કે મ આવશે પછી આવું તો કે રાજ ભા તો શું આવશે ર આવશે પછી આવું તો કે ભાઈ ભ ન શ એટલે કે ભ પછી ન સ લ એટલે ન પછી ય ય માતા ય માતા યમ એટલે કે શું બંધારણ આવશે મિત્રો આપણું તો કે મર ભ ય તો આ રીતના કંઈક આપણું બંધારણ આવશે હવે જોઈએ બીજું ઉદાહરણ જેથી કરીને આપણે ખ્યાલ આવે તો કે ઝંઝાવાતે ઘુમાવતી અત વિશાળ દીથું તો જોઈએ સૌપ્રથમ આપણે અક્ષર ગણીશું તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ તો કેટલા અક્ષર છે મિત્રો તો કે એકવીસ અક્ષરનું આ બંધારણ પંક્તિ આપેલી છે હવે પછી ત્રણ ત્રણ ની જોડ બનાવીએ તો કઈક આ રીતના એમની ત્રણ ત્રણ ની બનશે હવે લઘુ ગુરુ કરીએ તો મિત્રો યાદ કરો નિયમ તો કે તીવ્ર અનુસાર ઝંઝા વાતે તો શું આવશે લઘુ હોવા છતાં પણ ગુરુ તો ગુરુ 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 લઘુ ગુરુ ગુરુ લઘુ 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 ગુરુ ગુરુ લઘુ ગુરુ ગુરુ લઘુ ગુરુ ગુરુ એટલે 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 ભાર પડે છે આ રીતના આપણો ગુરુ બનશે તો જોઈએ મિત્રો શું આવશે માતારા એટલે મ રાજભા એટલે ર ભાનસ સ એટલે ભ ન લ એટલે ન પછી ય માતા એટલે ય તો આ રીતના કંઈક આપણું બંધારણ બનશે મર ભન ય હવે જોઈએ પાછું ત્રીજું ઉદાહરણ મિત્રોને ખ્યાલ આવી ગયો છે મિત્રો તો એ જાતે પ્રયત્ન કરી શકે છે છે અને કવિએ છૂટ લીધી એ પોતે પણ કોમેન્ટ બોક્સમાં જણાવી શકે છે જોઈએ મિત્રો જે મિત્રોને ખ્યાલ નથી આવ્યો એ જોઈ શકે છે તો જોઈએ મિત્રો રે આ સાલ્ફલ્ય ટાણું યુગ યુગ પલટે તોય પાછું ન આવે તો આ પંક્તિમાં કેટલા અક્ષર છે સૌપ્રથમ તો આપણે અક્ષર ગોતીશું તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ અક્ષર અક્ષરની પંક્તિ છે પછી એમને જોડ બનાવીશું આ રીતના કઈ એમની ત્રણ ત્રણ ની જોડ બનશે હવે એમના લઘુ ગુરુ નક્કી કરીએ તો કે રે એટલે ગુરુ 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 હવે આય મિત્રો ધ્યાન રાખજો કે સાલ્ફલ્ય એટલે ફ ઉપર ભાર પડે છે યાદ કરો જોડા ઉચ્ચારણનો લઘુ હશે તો શું બનશે મિત્રો ગુરુ બનશે એટલે એટલા માટે એ શું આવશે ગુરુ પછી એટલે સામાન્ય છે એટલે એ શું બનશે તો કે લઘુ બનશે અને ગુરુ અણુ એટલે એણું શું આવશે ભારવાળું છે એટલા માટે ગુરુ લઘુ 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 ગુરુ ગુરુ લઘુ ગુરુ ગુરુ અને લઘુ ગુરુ ગુરુ તો આ રીતના કઈ આપણું બંધારણ બનશે તો અહીંયા જોઈએ પાછું શું આવશે તો કે મ ર ભ એટલે કે સોરી હા મા તારા એટલે કે મ પછી રાજભા એટલે ર એટલે ભ ન સલ એટલે ન ય માતા એટલે ય ય માતા ય માતા એટલે કે મર ભન ય ય તો આ રીતના કંઈક આપણું બંધારણ બનશે તો મિત્રો આવી કંઈક પંક્તિઓ પૂછાય તો આપણે આ રીતના સરળતાથી એમને ઓળખી શકીએ અને આપણે એમનો બંધારણ પણ લખી શકીએ જોઈએ ચોથી પંક્તિ મારા વાળા મહિનો નભક લગી સમૂહ ગરવી લો પારિજાત તો જોઈએ એમાં અક્ષર ગણી લઈએ પેલા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર આ રીતના કંઈક આપણી જોડ બનશે હવે એમના લઘુ ગુરુ નક્કી કરીએ તો મારા વા એટલે શું આવશે તો કે ગુરુ 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 પછી ગુરુ લઘુ ગુરુ ગુરુ લઘુ 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 ગુરુ પણ મિત્રો ગુરુ આવશે એટલે ધ્યાન રાખશું પછી લઘુ ગુરુ હવે મિત્રો આ ગ જો તમે સામાન્ય ગ કરશો તો તમારી ભૂલ પડશે હવે ઘણી વખત મિત્રો ઘણા મિત્રોને ભૂલ એક જ હોય છે કે આ ત્રણ ત્રણ ની જોડ બનાવી નાખી કોઈ પણ તો આ ત્રણ પૂરતું પોતે વિચારતા હોય છે પણ મિત્રો ત્રણ ત્રણ ની જોડ આપણે શબ્દને વિકવાનો નથી શબ્દ જે છે એ જ રહેશે પરંતુ આપણે ત્રણ જોડ છે એ ત્રણ ત્રણની જોડ આપણે બંધારણ માટે છે બનાવીએ છીએ હવે ઘણા મિત્રો અહીંયા શું કરતા હોય છે ગરવીલો ગરવીલો તો આ શબ્દ છે હવે ગ છે એ અલગ છે એટલે આગળ તારી લેશે અને વિલો છે એ અલગ કરતા હોય છે પણ અહીંયા મિત્રો આપણે અહીંયા ત્રણની જોડ બનાવવા માટે આપણે ત્રણ ત્રણ નો બનાવીએ છીએ શબ્દ પણ અહીંયા આપણે શબ્દને વિખવાનો નથી એટલા માટે અહીંયા શું કરશે

યાદ કરો મિત્રો કવિ છૂટનો આપણે નિયમ જ્યારે ભણ્યા હતા ત્યારે તો કે જ્યારે કવિ ને રસ્વની જગ્યાએ એટલે કે નાનોયની નાનો યની જગ્યાએ દીર્ઘ દીર્ઘય લઈ શકે અને હસ્વ હસ્વઊની જગ્યાએ હસ ઉ લઈ શકે એવી જ રીતના દીર્ઘયની જગ્યાએ હસ્વય લઈ શકે અને દીર્ઘ દીર્ઘઊની જગ્યાએ દીર્ઘ ઉ હસવું લઈ શકે તો આ પ્રમાણે કવિ કોઈપણ શબ્દમાં છૂટ લઈ શકે છે પરંતુ મિત્રો પંક્તિમાં એક જ વખત છે કવિ છૂટ લેતા હોય છે સામાન્ય રીતના ક્યારેક બે વાર કવિ છૂટ લીધી હોય એવું લગભગ બનતું નથી એટલે આપણે ધ્યાન રાખીશું પણ અહીંયા આપણે શું આવેલું છે તો કે કવિ છૂટ લીધેલી છે એટલે કે રસવાઈ ની જગ્યાએ દીર્ઘય લીધેલી છે હવે બનાવીએ બંધારણ આપણું શું આવશે તો કે મર ભન એટલે માતારા એટલે મ પછી રાજભા એટલે ર હવે અહીં ભાન સ એટલે ભ હવે અહીંયા મિત્રો શું આવશે તો કે ભાઈ અહીંયા જ બનશે નહીં એટલે અહીંયા આપણું કયું આવશે તો કે ય માતા મા તારા તારા જ યાદ કરો તારા જ એટલે તારા જ એટલે ત પછી ય ય તો આ રીતના કંઈક આપણું બંધારણ બનશે મર ભ મિત્રો અહીંયા ન ની જગ્યાએ શું આવશે ય આવશે તો આ રીતના આપણું બંધારણ બનશે એટલે ન સ લગા સોરી મિત્રો કયો આવશે તો કે ભાઈ સ લ ગ આપણું બંધારણમાં શું આવશે મિત્રો તો કે આપણે ન સ લ અથવા સ લ ગ એટલે મિત્રો અહીંયા સોરી મિત્રો તારા છે નહીં આવે સ સલગ આવશે તો આપણે આ રીતના બનશે મર ભ સ તો આ રીતના આપણું બંધારણ બનશે પાંચમું જોઈએ સુતેલા આજ નાગે સોરી સુતેલા આજ જાગે આયનથી નિરખી લોક દોડે સુતેલા આજ જાગે જાગતા લોક દોડે તો મિત્રો સૌપ્રથમ આપણે શું કરીશું તો કે અક્ષર ગણીશું તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ તો આપ કેટલા અક્ષરની છંદ છે તો કે એકવીસ અક્ષર છંદ છે એમના લઘુ ગુરુ નક્કી કરીશું મિત્રો તો કે સુતેલા એટલે કે ગુરુ 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 પછી ગુરુ લઘુ ગુરુ ગુરુ લઘુ લઘુ ગુરુ મિત્રો અહીંયા જોજો અહીંયા શું આવશે શું આવવું જોઈએ તો કે લઘુ આવવું જોઈએ પરંતુ અહીંયા ગુરુ આવશે અને લઘુ અહીંયા કવિએ શું લીધું છે મિત્રો તો કે છૂટ લીધી છે કવિએ છૂટ લીધી છે એટલે ધ્યાન રાખશો રસોઈની જગ્યાએ શું આવશે દીર્ઘય આવે છે એટલે આપણે ધ્યાન રાખીશું પછી તો કે ભાઈ લઘુ ગુરુ ગુરુ લઘુ ગુરુ ગુરુ અને લઘુ ગુરુ ગુરુ તો આ રીતના કંઈક આપણું બંધારણ બનશે હવે જો બંધારણ મૂકીએ તો કે મા તારા એટલે મ એટલે કે રાજભા એટલે ર પછી ભાન શ એટલે ભ પછી અહીંયા મિત્રો શું આવશે તો કે જ ભાન એટલે જ આવશે પછી ય મા ય માતા અને ય માતા તો આપણું કંઈક બંધારણ શું બનશે તો કે મર ભ ય તો આ રીતના છે એ આપણું બંધારણ બનશે મિત્રો હજી કહું છું અમુક અક્ષરમાં અમુક પંક્તિઓમાં અમુક શબ્દોમાં અથવા અમુક અક્ષરે છે એ કવિ પં કવિ છે એ શું લેતા હોય છે છૂટ લેતા હોય છે હવે કવિ ક્યાં છૂટ લેશે એનું કોઈ નક્કી હોતું નથી એટલે આપણે એ ઓળખી શકતા નથી પરંતુ જો મિત્રો બાકીનું જો બંધારણ આપણું સેટ થઈ જતું હોય અથવા બેસી જતું હોય તો એક અક્ષર છે એ અલગ પડે તો કવિ છૂટ હોય એવું આપણે માની શકીએ એટલે સૌ પ્રથમ સ્તગધરામાં શું જોઈશું તો કે એકવીસ અક્ષર હશે એમનું બંધારણ શું હશે તો કે મર ભન ય અને એમની યતિ ક્યાં હશે ચૌદમાં સાતમાં અને ચૌદમાં એટલે આપણે યાદ રાખીશું સાત તેરી એકવીસ એ રીતને યાદ રાખીશું એટલે કે સાત ચૌદ અને એકવીસ અને ત્રણ ત્રણની આપણે જોડ બનાવીએ તો ત્રણ વખત છેલ્લે શું આવવા આવતા હશે તો કે ય ત્રણ વખત આવશે તો મિત્રો આ રીતના આપણો કયો બન કયો છંદ બનશે તો કે સ્ત્રોક ધરા છંદ બનશે જો મિત્રો આમાં કોઈ કન્ફ્યુઝન હોય કોઈ ક્વેરી હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને મિત્રો પરીક્ષામાં આ અવારનવાર પૂછાયેલો છે એટલે આપણે ધ્યાન પણ રાખીશું અને મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું વધારે માહિતી આગળના અલગ વિડીયોમાં જોઈશું તો આ વિડીયોમાં આપણે આટલું રાખીએ જય હિન્દ જય ભારત અસ્તુ